મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલ નો અભ્યાસ કર્યો. વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અક્ષ ઉપર અને વિષુવરેખીય સમતલ પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવો. ફરીથી એક થોડીક ચર્ચા આપણે કરી ડાયપોલને લગતી, કે બિંદુ ડાયપોલ એટલે શું, બિંદુ ડાયપોલની વ્યાખ્યા શું. તો કે આપણું જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, દ્વિધ્રુવી ચાપ માત્રા પણ કહેવાય, P બરાબર 2aq, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીએ. તો મિત્રો, બિંદુ ડાયપોલ કેને કહેવાય એની આપણે વ્યાખ્યા અહીંયા લખી છે, એને સમજીએ. કે ડાયપોલના સૂત્રમાં, ડાયપોલ મોમેન્ટમાં, એમાં અંતર અને વિદ્યુત ભાર 2a અંતર છે અને આ વિદ્યુત ભાર છે. તો ડાયપોલનું પરિમાણ એટલે અહીં અંતર, લંબાઈનું પરિમાણ 2a ટેન્ડ્સ ટુ 0, 2a શૂન્ય તરફ ગતિ કરે. એટલે આપણે નામ લખી શકીએ કે 2a ટેન્ડ્સ ટુ 0, અંતર બહુ ઓછું હોય, બે વિજાતીય સમાન મૂલ્યના વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે 2a, એ ટેન્ડ્સ ટુ 0 હોય, અંતર બહુ ઓછું હોય, અને વિદ્યુત ભાર q અનંત તરફ ગતિ કરે. એનો મતલબ એવો થયો કે q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ મોટું હોય, જેથી p બરાબર 2aq ગુણાકાર સીમિત રહે. મતલબ એવો થયો કે એકની કિંમત ટેન્ડ્સ ટુ 0, મતલબ શૂન્યની નજીક, અને એક ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે ખૂબ મોટી કિંમત, તો એ ગુણાકાર સીમિત રહે. તો આવા લક્ષમાં, આવી લિમિટમાં, મેથ્સમાં એક સિમ્બોલ છે લક્ષ, લિમિટ આપણે જેમ લઈએ બરોબર, તો એમાં જે આપણને જે ડાયપોલ મળે એને હવેથી આપણે બિંદુ ડાયપોલ કે ટૂંકમાં. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, બે વિજાતીય સમાન મૂલ્યના વિદ્યુત ભારો એક ડાયપોલની રચના કરે છે. એ બે વિદ્યુત ભારો એકદમ એકબીજાની નજીક નજીક હોય, અંતર બહુ ઓછું હોય બરોબર, અને ક્યુનું મૂલ્ય ખૂબ વધારે હોય, ત્યારે આપણને આવા લક્ષમાં જે ડાયપોલ મળે એને હવેથી આપણે બિંદુ ડાયપોલ કહેશું. આ શરતને આપણે ખાસ, આ શરતનું પાલન કરે એવા ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ તરીકે ઓળખશું. બીજું, કે ડાયપોલનું ભૌતિક મહત્વ શું, મિત્રો આગળના ચેપ્ટરોમાં આવશે. ચુંબકના પાઠમાં ચુંબકીય ડાયપોલ આવશે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે. વિદ્યુતના પાઠમાં આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરીએ છીએ. ડાયપોલ મોમેન્ટ અથવા દ્વિધ્રુવી ચાર્જ માત્રા, મોમેન્ટને ચાર્જ માત્રા પણ બોલાય. તો એનું મહત્વ શું હોય બરોબર, તો કે ડાયપોલ મોમેન્ટની આપણે આકૃતિ રજૂ કરવી હોય, નેક્સ્ટ કે બે વિજાતીય વિદ્યુત ભારો સમાન મૂલ્ય અમુક અંતરે હોય, તો આ બનતી રચના તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ એવું નામ આપ્યું હતું. અત્યારે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તો એ પ્રણાલિકા મુજબ માઇનસ થી પ્લસ તરફ જે ડાયપોલ મોમેન્ટ હોય છે એ સદિશ રાશિ, એના ઉપર આપણે તે લઈએ. આ આપણે આગળ ચર્ચા કરી. હવે મિત્રો, કેટલાક અણુઓ એવા છે કે એના જે ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા હોય, મતલબ એ અણુની અંદર જે પરમાણુ ગોઠવાયેલા હોય છે એ અંતર નથી હોતું બે પરમાણુ વચ્ચે, મતલબ એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. તો આવા પણ અણુઓ છે. કેટલાક અણુ એવા છે કે જેના પરમાણુ ના ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્રો છે અણુના એ અમુક અંતરે ગોઠવાયેલા, મતલબ એના આધારે બે પ્રકારના અણુ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા. શું છે વ્યાખ્યા એની, તો કે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ, આવા બે પ્રકારના આપણને અણુ મળે. તો કે જે અણુ માટે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો, મતલબ ધન અને ઋણ વિદ્યુત ભારો એક જ સ્થાને હોય, તેની ડાયપોલ ચાર્જ માત્ર શૂન્ય થાય છે બરોબર. કેવી રીતે, દાખલા તરીકે આપણી પાસે કોઈ એક અણુ છે, એના ધન અને ઋણ વિદ્યુત ભારના બીજો ખાતા બન્યું, ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો સંપાત થઈ ગયા, એવો એક અણુ છે આપણી પાસે. એનું ઉદાહરણ એ લઈ લીધું CO2 CH4, પણ હું તમને બીજી રીતે સમજાવું છું.
તો એ સંપાત થઈ ગયા. તો આપણે આવું લખી શકીએ ને કે અંતર નથી, અંતર નથી મતલબ બંને વચ્ચે કોઈ ચોખ્ખું અંતર નથી, સંપાત થયેલા છે, એટલે 2a 0 મળશે. અને 2a 0 મળે તો p = 2aq માં બંને કેન્દ્રો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થયેલા છે, અંતર નથી, એ અંતર અને શૂન્ય મૂકો 2a ની જગ્યાએ, એટલે એની જે ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય હોય છે. તો મિત્રો ફરીથી વ્યાખ્યામાં આ બાજુ ધ્યાન આપજો, જે અણુ માટે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ સ્થાને હોય તેની ડાયપોલ ચાર્જ માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. આ વિદ્યાર્થી આપણે આગળ જઈએ તો આવા અણુને અધ્રુવીય અણુ કહે છે, અને એનું ઉદાહરણ છે CO2 CH4 આ બધા અધ્રુવીય અણુ. હવે મિત્રો કેટલા અણુઓ એવા છે સાઈડમાં આપણે એને પણ સમજીએ કે જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચે કાંઈ અંતર છે. દાખલા તરીકે આપણે માનો કે એક H2O લખેલું છે, HCl લઈ શકીએ. તો HCl ની અંદર H+ અને Cl- આમ બે પરમાણુ ભેગા મળીને HCl નો અણુ બનતો હોય છે. તો એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચે ઓલરેડી અંતર હોય છે, શૂન્ય નથી હોતું. મતલબ એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા નથી, મતલબ કાંઈ અંતર છે. તો જે અણુ માટે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી અથવા બંને વચ્ચે કાંઈ ચોક્કસ અંતર છે તો આવા અણુને આપણે ધ્રુવીય અણુ કહેશું. એનો મતલબ એવો છે કે આવા ધ્રુવીય અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે. મતલબ તો કે અહીં 2a મતલબ અંતર નોટ ઝીરો, અંતર બે વચ્ચેનું ઝીરો નથી, માટે p = 2aq માં q તો ઓલરેડી ઝીરો છે જ નહીં, કારણ કે H+ ને Cl- વિદ્યુતભાર તો ધરાવે છે, બંને વચ્ચેનું અંતર શૂન્ય નથી, માટે આપણે આવું લખી શકીએ કે p is not equal to 0, એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી. કારણ કે ડાયપોલ મોમેન્ટ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બરોબર. માટે એમ પણ વ્યાખ્યા આપી શકીએ કે જે અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય અથવા જે અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા અણુને હવેથી આપણે ધ્રુવીય અણુ તરીકે હવે એના ઉદાહરણમાં H2O HCl આવું લખી શકીએ. આવા અણુની વિદ્યુત ક્ષેત્રની અંદર જે વર્તણૂક છે, વિદ્યુત ક્ષેત્રની અંદર જે એનું વર્તન છે, કેવું વર્તન કરશે, પરિણામે પદાર્થ અણુ ભેગા મળી પદાર્થની રચના થાય. આવા અણુ અથવા પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની વર્તણૂક મિત્રો રસપ્રદ છે. એટલે હવેથી આપણે જે ટોપિક આવશે એ ટાઈપનું આવશે, આના પછીના પાઠમાં આવશે, કે વિદ્યુત ક્ષેત્રની અંદર આવા અણુ ને જ્યારે મૂકવામાં આવે ત્યારે શું થાય. તો આપણે ચર્ચા અધ્રુવીયની થોડી અંતથી લઈએ કે અધ્રુવીયના જે ધન અને ઋણ વિદ્યુતભારના જે કેન્દ્રો છે એ સંપાત થયેલા હોય છે, મતલબ આ રીતે અંતર હોતું નથી. હવે એને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે મિત્રો ત્યારે બંને જે આયનો છે, બંને જે પરમાણુ છે એ છૂટા પડે વિદ્યુત ક્ષેત્રને કારણે, મતલબ પછી એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, પણ ઓલરેડી એને હોતી નથી, એ આમ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, પણ એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, મતલબ એ ડાયપોલ બની જાય છે. દાખલા તરીકે આપણે માનો કે અલગથી સમજવું તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છૂટા પડે, બરોબર. એટલે હવે એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ ગયો, અને જ્યારે ધ્રુવીય અણુની અંદર શું હોય તો કે ઓલરેડી બે વચ્ચે અંતર હોય છે, બે અલગ જ હોય છે, બરોબર. તો આ રીતે આપણે હવે એના જે પ્રશ્નો છે, વિદ્યુત ક્ષેત્રમાં આવા ડાયપોલને મૂકવામાં આવે, આવા અણુને મૂકવામાં આવે, પરિણામે આવા પદાર્થને મૂકવામાં આવે તો એની વર્તણૂક કેવી રીતે હવે પછી આવશે. તો આ બે વ્યાખ્યા આપણે લઈ લીધી સ્ક્રીનશોટ આપણે લઈ શકશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે એક ઉદાહરણ નંબર 1.10 આપણે ચાલુ કરીએ. તો મિત્રો રકમ એની એવી છે, ખાસ ધ્યાન આપજો, એક વિદ્યુત ડાયપોલમાં +10 μC ના બે બિંદુવત વિદ્યુત ભાર
વચ્ચેનું અંતર 5 mm છે. તો એની અંદર બે વસ્તુ આપણે શોધવાની છે. એ તેની અક્ષ પર, કાલે આપણે મતલબ આગળના લેક્ચરમાં અક્ષ પર અને વિષુવરેખીય સમતલ પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો જે મેળવ્યા એને લગતો એ દાખલો છે. ઉદાહરણ 1.10. તો એમાં પહેલું જે એ છે એ આપણને તેની અક્ષ પર એના મધ્ય બિંદુથી, ખાસ મિત્રો ધ્યાન રાખજો, સેન્ટર પોઇન્ટથી કરવાનું છે. ડાયપોલના મધ્ય બિંદુથી જમણી તરફ આકૃતિ આપણને દોરેલી છે. 15 સેન્ટીમીટર અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો એટલે ખાસ અહીં એક ડાયપોલને રજૂ કરવા, -10 માઇક્રોકુલમ +10 માઇક્રોકુલમ બે વિદ્યુત ભારો છે. O એ ડાયપોલનું મધ્ય બિંદુ છે. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, બે બિંદુ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે રકમમાં આપેલું છે 5 mm. એ આપણે અત્યારે દર્શાવ્યું છે. અને જમણી તરફ એવો ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે ડાયપોલના બંને વિદ્યુત ભારમાંથી પસાર થતી રેખાને લંબાવી જમણી તરફ. અને ધારો કે આપણે અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર? અને એને આપણે ઈ એ વડે દર્શાવ્યું. એ એટલે એનો મતલબ એવો થાય અક્ષિસ, અક્ષિસનો એ. એટલે આપણે એને ઈ એ વડે દર્શાવ્યું. ઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર? તો જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે મિત્રો, એના એનું જે એ બિંદુનું ઓ થી મતલબ ડાયપોલના મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલું કામ મિત્રો આપણે એ કરશું. આગળ મેં બિંદુ ડાયપોલની વ્યાખ્યા તમને જે શીખવાડી, બરાબર, એનો એક થોડોક કન્સેપ્ટ આપણે લઈ લઈ અને ડાયપોલ મોમેન્ટ એક આપણે શોધવી પડશે. કારણ કે આપણા જે બંને વિદ્યુત ક્ષેત્રના જે સૂત્રો છે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર, એમાં ડાયપોલ મોમેન્ટનો પી આવે છે, બરાબર? તો એ પી પહેલાં આપણે શોધવું પડે. માટે આપેલ ડાયપોલ માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી બરાબર 2aq. તો પીનામી 2a 0.005 અંતર, કારણ કે આપણને 5 mm અંતર આપણને આપેલું છે. એટલે આપણે એ અંતર કઈ મીટરમાં ફેરવો તો આમ પણ લખી શકાય 5 × 10⁻³. આ વાત થઈ 2a, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, એને ગુણ્યા ક્યુ. તો ક્યુ એટલે કોઈ વિદ્યુત ભારનું મૂલ્ય, તો મૂલ્ય તો બેના સરખા જ છે, પરંતુ એ પ્લસ છે ને માઇનસ છે, પણ અહીં આપણે મૂલ્યમાં લખવાનું છે. તો ક્યુ આપણે 10 માઇક્રો કુલમ લેશું, અને 10 માઇક્રો, માઇક્રો એટલે 10⁻⁶, અને આનું જ્યારે મિત્રો સાદરૂપ આપશું ત્યારે 5 અહીં 10 ની ખાલી નથી તો 1 ઘાત છે, 6 × 3 −9 ઘાત +1 ઘાત એટલે −8 કુલમ ઇન્ટુ મીટર. આ આપણે સુધુ ડાયપોલ મોમેન્ટ પી માં કિંમત મૂકી દો એટલે ડાયરેક્ટ આપણને સાદરૂપે કેલ્ક્યુલેટર વગર થઈ શકે એમ છે. બીજી બાબત એમાં બે કરીને લખ્યું છે આપણે કે આર બરાબર 15 સેન્ટીમીટર જ્યાં આપણે શોધવાનું છે, તો એને મીટરમાં ફેરવા પડે. 15 મીટર 2a એ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે, તે 0.005 એટલે તો 5 mm હતું, એને આપણે મીટરમાં ફેરવો. તો મિત્રો આ બંને માં આપણે એવું જોઈ શકીએ અહીં કે આ છે 0.15 મીટર છે, અને 2a બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 0.005 છે, બે મીટરના જ છે, એ રાઉન્ડ કરી રહ્યા છે, બરાબર? તો એનો મતલબ એવો છે આર વેરી વેરી ગ્રેટર ધેન 2a, આર ખૂબ મોટું છે, કારણ કે 0.15 મીટર છે અને 2a છે 0.005 મીટર છે. એટલે એનો મતલબ એવો છે કે આર ખૂબ મોટું હોય 2a કરતાં. તો આવા આપણે ડાયપોલ હમણાં જ વ્યાખ્યા આવી છે કે બિંદુ ડાયપોલ કહી શકીએ, બરાબર? બિંદુ ડાયપોલની વ્યાખ્યા આ જ હતી કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ ટેન્સ ટુ 0 થાય, અને વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. તો આવા લક્ષમાં મને કે ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ કહી શકીએ. માટે આ દાખલામાં બિંદુ ડાયપોલને લગતો આ ઉદાહરણ છે. આપણે ડાયપોલ બિંદુ ડાયપોલ તરીકે આપણે એને લઈ શકીએ. હવે એની અંદર આપણે જે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, એ પી બિંદુ અક્ષ પરનું બિંદુ છે. નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીએ તો એ હવેથી આપણા માટે બિંદુ દૂરનું બિંદુ છે એવો શબ્દ વાપરી શકીએ, અતિ દૂર.
બિંદુ ડાયપોલ માટે અક્ષ પરના અતિ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kT/r³ મૂલ્યમાં આપણે લખો માટે EA is equal to 2 k 9 10 ને 9 ડાયપોલ મોમેન્ટની મિત્રો જરૂર પડવાની હતી એટલા માટે આપણે પહેલા શોધી લીધું 5 10 ની માઈનસ 8 છેદમાં અંતરનો ઘન અંતર r 0.15 મીટર છે એનો ઘન EA બરાબર 2.667 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ આપણને અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મળશે આને તેનો સાચો ભાગ દો એટલે આવો જવાબ આવશે હવે મિત્રો એને આપણે જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એની દિશા જાણવી છે તો ખાસ ધ્યાન આપજો કે P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું તો મિત્રો ખાસ કે P બિંદુ ધન વિદ્યુત ભારની નજીક છે ધન વિદ્યુત ભારને આપણે B બિંદુએ મૂકેલો છે બરોબર હવે B પર રહેલા વિદ્યુત ભાર જે છે એ આ P બિંદુની નજીક છે એટલે અંતર આપણને ઓછું મળે છે ઋણ વિદ્યુત ભાર છે એ આ P બિંદુથી દૂર છે મૂલ્ય બેના સરખા જ છે વિદ્યુત ભારના મૂલ્ય સરખા જ છે પણ P બિંદુનું આપેલ બંને વિદ્યુત ભારથી અંતર જુદું જુદું છે એટલે આપણને અહીં જે વિદ્યુત ક્ષેત્ર મળે એ તો મેં EA પરિણામી લીધું છે ડાયરેક્ટ બરોબર પણ ધનને કારણે મળશે ઋણને કારણે મળશે બરોબર તો કઈ દિશામાં મળે અત્રે આપણે આ આકૃતિમાં આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ દર્શાવ્યું હોય તો માઇનસ વિદ્યુત ભાર અહીં છે પ્લસ અહીં છે એટલે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણને માઇનસ થી પ્લસ તરફ મળશે આ દિશામાં તો હવે વિચારો મિત્રો કે બંને વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે અંતર P બિંદુ થી બંને વિદ્યુત ભારનો અલગ તો સ્વાભાવિક છે જે નજીક છે એ ધન છે ઓછું અંતર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને જે મળશે એ આપણને વધુ મળશે એટલે ધનને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને મળવાનું દૂર જતી દિશા ઋણને કારણે તો એ ઋણ વિદ્યુત ભાર તરફ જતી દિશામાં મળવાનું તો P બિંદુ આપણને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે પણ સમાન મૂલ્યને નહીં થાય તો જવાબ 0 આવ્યો હોત બરોબર માટે ધનને કારણે જે મળે છે વિદ્યુત ક્ષેત્ર એ આપણને વધુ હશે તો આનું પરિણામી પણ એટલે આપણને આ દિશામાં મળશે મતલબ આપણે આનું પરિણામી જે છે એ શોધવું હોય તો આપણને આ દિશામાં મળશે ઉપર તીર કરના બરોબર તો મારે અહીં લખવું હોય તો હું લખી શકાય કે P ની દિશા ડાયપોલ મોમેન્ટ P એટલે જમણી તરફ છે આનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર આપણને જમણી તરફ જ મળવાનું હતું અથવા પી ની દિશામાં ફરીથી એક વખત મિત્રો આ વધુ હશે આ ઓછું હોવાનું બરોબર એટલે આપણને પરિણામ બાદબાકી થાય એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં મળવાનું દિશાનો ઉલ્લેખ કરવો હોય તો હવે એવો નવો અંદર બી વિભાગ છે કે એની વિષુવરેખા ઉપર એના મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર અંતરે અહીં પણ 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ભારે એના એક છે પાસો વિષુ રેખાવાને આપણે સમજી લઈએ કે ડાયપોલનો મધ્ય બિંદુ છે ઓ એના લંબ દ્વિભાજક પરનો બિંદુ એટલે વિષુ રેખા રેખીય સમતલ પરનો બિંદુ જે આપણે કી વડે દર્શાવ્યો છે તો એ કી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને એ ઓ થી અંતર એ પણ 15 સેન્ટીમીટર છે બંને વિદ્યુત ભારો તો કે એના એક છે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો કે આપણે જે એ માં લીધું એ જ લેવાનું છે એટલે ડાયપોલ મોમેન્ટ તો આપણને એ જ મળશે પણ થોડી એક ચર્ચા કરીએ હવે બંને વિદ્યુત ભારને આપણે ક્યુ બિંદુએ જોડી દઈએ મિત્રો ખાસ પ્રોટેક્ટ પ્રોટેક્ટ લાઇનથી બંને વિદ્યુત ભારને આપણે જોડી દીધા હવે આપણા નિયમ પ્રમાણે અહીં ઋણ વિદ્યુત ભાર છે એ એ એ એ બિંદુ ઉપર તો એનું તીર જે કરવાનું થાય એ ઋણ વિદ્યુત ભાર તરફ કરવાનું થાય ખાસ મિત્રો આ બાજુ તીર ઋણ તરફ છે અહીં ધન વિદ્યુત ભાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યુ બિંદુએ રજૂ કરવું હોય તો દૂર જતી દિશામાં કરવાનું થાય તો એક તીર આપણને આ દિશામાં મળે છે બીજું તીર આપણને આ દિશામાં બંને વિદ્યુત ભારને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રના તીરને દર્શાવવાનું એનું પરિણામ આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી એનું પરિણામ આપણને આમ મળવાનું બરોબર વિષુવરેખીય સમતલ પરનો બિંદુ છે એટલે એને ઈ ઈ વડે દર્શાવશું એટલે મિત્રો ડાયપોલ મોમેન્ટ તો આમ જ છે
माइनस थी प्लस तरफ। तो आपने एडवांस में आ दाखला का जवाब आपने विद्युत क्षेत्र की दिशा मूल्य तो हमने शोधिए छे आपने दिशा विषय आपने एडवांस में कह दियो हो तो डायपोल ने डायपोल मोमेंट तो के ए थी बी अथवा तो माइनस थी प्लस तरफ અહીં આપણે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે ઈ આ દિશામાં મળે છે મતલબ ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં માટે અહીં જે આપણે એ લેવું એમાં જે p ની દિશામાં ફરતું હતું એમ અહીં આપણે p ની વિરુદ્ધ દિશામાં મળશે આપણે બરોબર તો હવે આપણે એની ગણતરી કરવી હોય મિત્રો તો બિંદુ ડાયપોલ માટે અક્ષ પર વિષુવ રેખા પર ના વિષુવ રેખા પર અતિ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અતિ દૂર શબ્દ આપણે એટલા માટે વાપરીએ છીએ મિત્રો કે અહીં ફરીથી યાદ કરાય તો આ વેરી ગ્રેટર ધેન 2a છે અતિ દૂર ના વિસ્તારમાં આપણે શબ્દ લખ્યો તો એને આપણે e વડે દર્શાવશું મૂલ્યમાં લખી એટલે અતિર કરતા નથી તો 2kp / r ઘન છે એ અક્ષ માટે છે વિષુ રેખીય બિંદુ પર સમતલ પર ના બિંદુ પર આપણે જે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યારે આ બે લખવાના થતા નથી ખાસ ધ્યાન રાખો કારણ કે વિષુ રેખા પરનું જે બિંદુ છે એનું જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું એમાં 2 આવતા નથી અક્ષ પરના બિંદુ માટે 2 આવે છે તો અહીં જ આપણને ખબર પડી ગઈ મિત્રો કે અક્ષ પરના બિંદુ માટે આપણને જે કિંમત મળી વિદ્યુત ક્ષેત્રની એમાં આ 2 હતા ઈ 2 એ નથી એનો મતલબ એવો થયો અહીં આપણને જે મૂલ્ય મળ્યું એનો અડધો માટે આપણે કિંમત મૂકીએ તો આ મૂકી શકાય 9.9 p આપણે અહીં જોયું 5⁻⁸ છેદમાં r નો ઘન તો આ ઘન તો અહીં જે છે એ જ અહીંયા પણ છે 15 સેન્ટીમીટર છે એટલે તો આપણે એને આ રીતે લખશું 0.15 નો ઘન હવે સેમ વસ્તુ માત્ર 2 અહીંયા છે અહીંયા નથી બરોબર તો ડાયરેક્ટ જવાબ અડધો કરી નાખવાનો માટે e બરાબર 2.667 એટલે આ થશે 1.335 અંદાજે આપણે લઈ લીધા 667 છે અહીંયા 335 એટલે 670 થી વધારે તો આશરે આપણે 1.335 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ આ વિષુ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને એની દિશા નથી હોય મિત્રો તો ફરીથી એક વખત સમજાવી દઉં કે અહીં માઇનસ ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એનો સદિશ પ્લસ ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એનો સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો એટલે એનું પરિણામ તમને આ આ આ દિશામાં મળશે જે આકૃતિમાં તીર વડે દર્શાવ્યું છે જે ખરેખર ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે કૌંસમાં લખવું તો p ની વિરુદ્ધ દિશામાં આ રીતે આપણે દાખલો કરી શકીએ p ની વિરુદ્ધ દિશામાં માટે સ્ક્રીનશોટ લઈ શકો છો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવેનો આપણો પ્રશ્ન એવો છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક સમજાવો અથવા અને બીજી રીતે પણ પૂછી શકે કે સમાન અથવા નિયમિત આવો પણ શબ્દ વાપરી શકે માટે અહીં ખાસ સમાનની જગ્યાએ નિયમિત પણ લખેલું હોય છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો મતલબ ધોરણ 11 માં આપણે ચાર ગતિની અંદર ટોર્ક વિશે ભણી ગયા છીએ તો એ ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તેનો કેટલું ટોર્ક લાગે એનું આપણે સૂત્ર ધારવાનું છે તો તેની વર્તણૂક કેવી હોય બરોબર તો મિત્રો ખાસ કે અહીં જે આકૃતિ છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે જે અહીં દર્શાવાય છે આવા સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રનો આપણે ઈ અહીંયા સદિશ સાથે દર્શાવેલો છે જે ઉપર તરફ છે આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ કાયમી વિદ્યુત ડાયપોલ
डाइपोल शब्द वापरવા પાછળનું કારણ એ છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર ન હોય કદાચ માનો તો પણ એને ડાઇપોલ મોમેન્ટ છે મતલબ અહીં જે પ્લસ q અને માઈનસ q જે વિદ્યુત ભારો વચ્ચે જે 2a અંતર છે એ પરમેનન્ટ એની વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ ઈ ધરાવે છે બે વિદ્યુત ભારો વચ્ચેનો કઈ અંતર છે એ કદાચ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પણ એને એની ડાઇપોલ મોમેન્ટ હોતે બે વિદ્યુત ભારો જે સમાન મૂલ્યના છે એ અમુક અંતરે હોવાના છે એટલે એને કાયમી ડાઇપોલ મૂકેલ છે એવો ઉલ્લેખ કરેલો છે એટલે કે વિદ્યુત ક્ષેત્રને કારણે ડાઇપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે એવું નથી બરોબર એને કાયમી ડાઇપોલ મોમેન્ટ છે જ તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાઇપોલ કે જેની ડાઇપોલ મોમેન્ટ p છે એવા વિદ્યુત ડાઇપોલને એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે અહીં ઉર્ધ્વ દિશામાં ક્ષેત્ર છે અને ડાઇપોલ મોમેન્ટ ડાઇપોલને આમ આમ ત્રાસો મૂકેલો છે થીટા ખૂણે આપણે મૂકેલ છે અહીં આપણે ખૂણો પણ દર્શાવ્યો છે અહીં મેં જે તૂટક તૂટક લાઈન કરી છે એ ખરેખર વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે જે ઉર્ધ્વ દિશામાં છે ઉપર તરફ અને ડાઇપોલની ડાઇપોલ મોમેન્ટ આપણે જાણીએ છીએ માઇનસ થી પ્લસ તરફ એટલે આ દિશામાં છે મતલબ p અને e વચ્ચેનો ખૂણો અત્રે થીટા છે મતલબ આ ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકે છે હવે ડાયપોલ એટલે બે વિદ્યુત ભારનું તંત્ર વિજાતીય સમાન મૂલ્યના અને એને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ પછી એક બિંદુવત વિદ્યુત ભાર હોય તોય ભલે તો આપણા નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય કે વિદ્યુત ડાયપોલ હોય એટલે બે વિદ્યુત ભારનું તંત્ર થયું તો વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ભાર હોય ત્યારે એના ઉપર મિત્રો બળ લાગે વિદ્યુત ક્ષેત્રના કારણે તો અહીં બંને વિદ્યુત ભાર ઉપર લાગતા બળ પણ મેં દર્શાવ્યા છે ફરીથી એક મુદ્દો આપણે આગળ આવી ગયો છે યાદ કરીએ કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કે અસમાન એમાં જો ધન વિદ્યુત ભાર હોય તો એ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા માટે ખાસ મિત્રો હું એને અલગથી અહીંયા દર્શાવું છું કે અહીં ધન વિદ્યુત ભાર છે તો એના ઉપર લાગતું જે બળ છે એ મેં વિદ્યુત ક્ષેત્રની દિશામાં દર્શાવ્યું તો ખાસ અહીં આપણે અલગથી એને એમ દર્શાવ્યું ઈ જે દિશા છે બળની એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે કારણ કે અહીંયા ધન વિદ્યુત ભાર છે એટલે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે હવે રહી વાત ઋણ વિદ્યુત ભાર જે અત્રે છે અહીં માઇનસ q તો એના ઉપર આગળ ભણી ગયા ઋણ વિદ્યુત ભાર હોય તે ઇલેક્ટ્રોન એને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે માટે ખાસ મિત્રો અહીં બળ લાગશે વિદ્યુત ક્ષેત્ર તો કે ઉપર છે બળ તો કે નીચે તરફ લાગશે અહીં માઇનસ q e વડે દર્શાવ્યું સદિશ વાળે તો e ઉપર થી કે અહીં પ્લસ q e છે તો બંને વિદ્યુત ભાર વચ્ચે મિત્રો બળ લાગે બરોબર આટલી ચર્ચા કર્યા પછી હવે ખાસ મિત્રો અહીં તે બંને વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે એ સમાન મૂલ્યના છે શા માટે તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે તો આ બળ જે રહ્યું એમાં વિદ્યુત ક્ષેત્ર આવે છે તો અહીં આવે છે અહીં q છે અહીં માઇનસ q છે તો મૂલ્ય તો q થયું તો મૂલ્ય અહીં q છે અહીં q સમજો તો આ બંને બળ એક નીચે તરફ લાગે છે એક આમ ઉપર તરફ બંને સમાન મૂલ્યના આ બળો છે ડાયપોલ ઉપર જે બળો લાગે છે એ સમાન મૂલ્ય કારણ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું અને ડાયપોલની તો વ્યાખ્યા છે કે બંને સમાન મૂલ્યના વિદ્યુત ભાર હોય છે પણ મિત્રો જોવાનું ખાસ એ છે કે અહીં જે બંને બળો લાગે છે એ એક રેખસ્થ નથી મતલબ અહીં જે બંને બળની જે કાર્ય રેખા છે એ કાર્ય રેખા જુદી જુદી છે મતલબ બંને બળો વચ્ચે કાંઈ અંતર છે ત્યારે ખાસ મિત્રો અગિયાર નું ધોરણ યાદ આવે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર કે અત્રે ડાયપોલ છે એના ઉપર સમાન મૂલ્યના બળો લાગે વિરુદ્ધ દિશામાં લાગે પરંતુ એક રેખાસ્થ ન હોય બંનેની કાર્ય રેખા જુદી જુદી હોય ત્યારે આવા પદાર્થ પર આવા અત્રે ડાયપોલ પર એ ટોર્ક ઉત્પન્ન થાય છે પાછું આપણે ટોર્ક ને યાદ કરી લઈએ બરોબર મતલબ અહીં રેખીય સંતુલન છે સુકા તો કે પ્લસ ઉપર જેટલું બળ લાગે ઉર્ધ્વ દિશામાં એટલું માઇનસ ઉપર અધો દિશામાં બળ લાગે અહીં કુલ બળ ચોખ્ખું બળ શૂન્ય છે માટે રેખીય સંતુલન છે એટલે અહીં આ ડાયપોલ રેખીય ગતિ નથી કરતો કારણ કે ચોખ્ખું બળ શૂન્ય પાછો આપણે 11 માં ધોરણની યાદ કરી કે પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય એટલે રેખીય સંતુલન મતલબ કે અહીં આ ડાયપોલ રેખીય ગતિ કરતો નથી એક વાત ભૂલી થઈ
રહી વાત એ કે બંને બળો વચ્ચે કાર્ય રેખા છે, બંનેની કાર્ય રેખા અલગ છે, બંને વચ્ચે કંઈક અંતર છે. એટલે અહીં બળ યુગ્મ જેને આપણે ટોર્ક અવનામ આપતા, અહીં ટોર્ક ઉત્પન્ન થાય છે. બરોબર, માટે ટોર્ક ઉત્પન્ન થાય ત્યારે ડાયપોલ આપેલ વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરશે. ડાયપોલ ઉપર ટોર્ક લાગશે એટલે ડાયપોલ ભ્રમણ કરશે. મતલબ એનો એવો થાય કે અહીં ડાયપોલ ચાક ગતિય સંતુલનમાં નથી, એટલે આ આકૃતિ મુજબ એ ચાક ગતિય સંતુલનમાં નથી, એના પર ટોર્ક લાગશે, ભ્રમણ કરશે ડાયપોલ. પરંતુ રેખીય સંતુલન છે એટલે રેખીય ગતિ કરતું નથી, કારણ ચોખ્ખું બળ શૂન્ય છે. તો હવે ટોર્કની વ્યાખ્યા પ્રમાણે, ટોર્ક એટલે બે માંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું
લંબ અને કર્ણ છેદમાં કર્ણ તો કર્ણ એટલે 2a કારણ કે a પ્લસ a બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a અહીં આ થી 2a છે જેને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આમ ડાયરેક્ટ કર્ણ અથવા 2a માટે આને આમ એટલે સામેની બાજુ અથવા તો અંતર 2a sin થીટા નું મળે એ આપણે સાઈડમાં એની ગણતરી દર્શાવી એટલા માટે તમારે કાટકોણ ત્રિકોણ પૂરો કરવો પડે આકૃતિમાં થોડો એક્સ્ટ્રા કરી અને કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો થીટા છે એનું સાઈન લીધેલું પડે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કરી અને બે બળ વચ્ચેનું લંબ અંતર તમને મળી જાય તો આ વાત થઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા ટોર્કને આપો સ્ક્રીનશોટ લઈ શકો છો હવે એને લગતા કેટલાક આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ તો પહેલા તો ટોર્ક સદિશ રાશિ છે તો એની દિશા શું બીજું કે અત્રે ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર e વચ્ચેનો ખૂણો છે થીટા એટલે મિત્રો ખાસ અહીં જે સાઈન લીધેલા થીટા છે એ p અને e વચ્ચેનો ખૂણો છે બે ત્રણ ટૂંકા પ્રશ્નો આપણે લઈ લઈએ તો જ્યારે પણ તમને ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો આપેલો હોય અને એના ઉપર લાગતું ટોર્ક શોધવાનું પૂછે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો મૂલ્યમાં છે અહીંયા સદિશમાં છે તો મિત્રો પહેલો ટૂંકો પ્રશ્ન કે અહીં જે ડાયપોલ છે એ સમજો આ ડાયપોલ છે એના આ બાજુના છેડે આમ ઉપર બળ લાગે છે અને આ બાજુના છેડે આમ નીચે બળ લાગે છે માટે આ બાજુ પાસે નતું અત્યારે આ ડાયપોલ ભ્રમણ કરી અને આ રીતે આ પોઝિશનમાં ગોઠવાઈ જશે ફરીથી એક વખત કે અહીં આ સ્થિતિમાં આપણે ડાયપોલને આ ચોક ડાયપોલ જ છે સમજો એના આ બાજુના છેડે ઉપર બળ લાગ્યું આ બાજુના છેડે આમ નીચે બળ લાગ્યું આમ બે બળ લાગે એટલે ડાયપોલ ભ્રમણ કરશે હમણાં જ આપણે ચર્ચા કરી બે બળ વચ્ચે અંતર હોય બળ યુગ્મની રચના થાય એટલે ટોર્ક લાગે એટલે પહેલો ટૂંકો પ્રશ્ન કે અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને ડાયપોલની અક્ષ અથવા ડાયપોલ મોમેન્ટ થીટા ખૂણો હોય તો અત્યારે આ આકૃતિ મુજબ વિષમ ઘડી દિશામાં ડાયપોલ ભ્રમણ કરી અને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે પહેલો ટૂંકો પ્રશ્ન અને જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે મિત્રો વિદ્યુત ક્ષેત્ર તો ઉપરની દિશામાં હતું જ અને આ ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય એટલે કે એનો પ્લસ આ બાજુ આવી જાય અને માઇનસ આ બાજુ આવે ત્યારે ડાયપોલ મોમેન્ટ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય બંને તીર એક જ દિશામાં છે એક તીર ડાયપોલ મોમેન્ટનું છે આ બાજુમાં દર્શાવું છું એ અને એક વિદ્યુત ક્ષેત્રનું છે માટે થીટા 0 ભ્રમણ કરી વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય એટલે ડાયપોલનો ધન વિદ્યુતભાર ઉપર તરફ ઋણ વિદ્યુતભાર નીચે એટલે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે માટે ખૂણો 0 અને એ ખૂણો 0 તમે અહીંયા મૂકો એટલે ટો બરાબર sin 0 એટલે 0 માટે હવે આ પ્રકારની સ્થિતિ હોય મિત્રો ત્યારે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે નહીં બરોબર પહેલો ટૂંકો પ્રશ્ન જ્યારે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર બે એક જ દિશામાં હોય મતલબ ડાયપોલની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે નહીં શૂન્ય બીજું કે બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના છે અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે માટે બંને વિદ્યુત ભાર ઉપર હવે જે બળ લાગશે એને ખાસ મિત્રો હું રજૂ કરું છું બંને વિદ્યુત ભારો ઉપર હવે જે બળ લાગશે એને ખાસ અલગ કલરથી અહીં દર્શાવું છું કે અહીં જે પ્લસ q વિદ્યુત ભાર છે એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અહીં જે માઇનસ વિદ્યુત ભાર છે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલું જ તો હવે બંને બળો એક રેખસ્થ છે
પણ શૂન્ય થાય છે મિત્રો. અહીં થીટા ખૂણે છે ડાયપોલ, અહીં ઝીરો ખૂણે છે. ચોખ્ખું બળ તો કે અહીં પણ શૂન્ય, ચોખ્ખું બળ અહીં પણ શૂન્ય, માટે અહીં રેખીય સંતુલન છે અને આ આકૃતિમાં પણ રેખીય સંતુલન છે. એટલે એકય આકૃતિમાં ડાયપોલ રેખીય ગતિ કરતો નથી. હવે રહી વાત કે અહીં ડાયપોલ થીટા ખૂણે છે ત્યારે બે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં લાગે છે, પરંતુ એક રેખાસ્થ નથી, એટલે આ ટોર્ક લાઇન. અહીં બંને બળની કાર્ય રેખા એટલે કે બે બળ વચ્ચેનું જે અંતર છે, બંને બળ એક જ રેખામાં આવી ગયા, તો મિત્રો અહીં ટોર્ક પણ લાગતો નથી. માટે તફાવત શું? તો કે અહીં ચોખ્ખું બળ શૂન્ય, અહીં ચોખ્ખું બળ શૂન્ય. રેખીય ગતિ તો કે અહીં પણ નથી, અહીં પણ નથી, રેખીય સંતુલનમાં છે. અહીં થીટા ખૂણે છે એટલે ટોર્ક લાગ્યો, લાગે એટલે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરી એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, અને એક વખત ગોઠવણી થઈ જાય પછી હવે આ ડાયપોલ પર ટોર્ક પણ લાગતો નથી. બરોબર, ટોર્ક પણ શૂન્ય. એટલે આમ આપણે ડાયરેક્ટ એમ રાખી શકીએ કે જ્યારે થીટા 0, P અને E વચ્ચેનો ખૂણો 0, તે ડાયપોલ પર કોઈ ટોર્ક લાગતો નથી. હવે આ જ રીતે તમે 90 નો ખૂણો મૂકી શકો, 180 મૂકી શકો અને ચર્ચા કરી શકો. હવે રહી વાત એ ડાયપોલના જુદા જુદા ખૂણા મૂકી PE sin થીટાનો સાદરૂપ આપી દો એટલે ટોર્કની તમને કિંમત મળે. હવે સદિશ રાશિફળની દિશા કઈ રીતે શોધાય? તો મિત્રો દિશા માટે જમણા હાથના સ્થળના નિયમની મદદથી ટોર્કનું સૂત્ર આપણું જે કહ્યું P ક્રોસ E, બરોબર. એટલે આ આકૃતિમાં જે ટોર્ક લાગતો હતો એને હું થોડુંક અલગ દર્શાવું. અહીં ઘણી બધી દિશતા થઈ ગઈ છે. તો ડાયપોલ મોમેન્ટ P એનો થોડોક આ આકૃતિમાંથી મેં ભાગ લીધો, ડાયપોલ મોમેન્ટ P નો કે જે આ દિશામાં હતો એનો એનો સદિશ મેં રજૂ. વિદ્યુત ક્ષેત્ર તો કે ઉર્ધ્વ દિશામાં છે, એ P સાથે E થીટા ખૂણે છે. આ રીતે મેં થોડોક એમાંથી આકૃતિ મેં ભાગ લીધો. અહીં P અને E બંને થીટા ખૂણે આ રીતે આકૃતિ છે, એનો થોડોક આપણે પાર્ટ દોરી અને જમણા હાથના સ્થળના નિયમની મદદથી ટોર્કની દિશા શોધવી છે આપણે. તો જમણા હાથના એટલે તમારે બોર્ડ અથવા તો પુસ્તકમાં યાદ રાખવાનું, એટલે બોર્ડમાં જમણા હાથનો સ્ક્રુ અહીં જે બે સદિશથી જે આકૃતિ બની સમતલ બની એને લંબ જમણા હાથના સ્ક્રુને રાખવાનો, જમણા હાથનો સ્ક્રુ બે સદિશથી બનતા સમતલને લંબ જમણા હાથનો સ્ક્રુ રાખી એને આપણા સૂત્ર પ્રમાણે P થી E ફેરવો. જમણા હાથના સ્ક્રુને P થી E બની ફેરવો, માટે P અહીં આ દિશામાં છે, E આ દિશામાં છે, તો સ્ક્રુને આપણે આમ ફેરવવાનો થશે. જમણા હાથના સ્ક્રુને આમ રાખ્યા પછી P થી E બની ફેરવો એટલે સ્ક્રુને આમ ફેરવવાનો થાય. જમણા હાથના સ્ક્રુને તમે આમ ફેરવો એટલે સ્ક્રુ ઢીલો પડે, ઢીલો પડે એટલે સ્ક્રુ બહાર આવે, બહાર આવે એ આપણા ટોર્કની દિશા. માટે પુસ્તક વાંચતા હોય તો પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં, અને અત્યારે બોર્ડમાં આકૃતિ દોરેલી છે તો બોર્ડના સમતલને લંબ બહારની દિશામાં ટોર્ક છે.